નવરાત્રિનો શાબ્દિક અર્થ છે નવ રાત્રિ. દર મહિને નવા ચંદ્ર પછી અથવા અમાવસ્યા પછીના દિવસો ગણાય છે. નવમા દિવસને નવમી કહેવામાં આવે છે. આ સ્ત્રીત્વના નવ દિવસો ગણવામાં આવે છે. તેથી દશેરા આ બધા વિશે. કર્ણાટકમાં તે ચામુંડી વિશે છે, બંગાળમાં તે દુર્ગા વિશે છે, પરંતુ આવશ્યક રૂપે તે સ્ત્રી દેવી વિશે છે, સ્ત્રીત્વ દિવ્યતા વિશે. કારણ કે વર્ષનો આ ચોથો ભાગ એનો છે. આ ચોથા ભાગમાં ગ્રહનો ઉત્તરીય ગોળાર્ધ સૌમ્ય બને છે, કારણ કે તે હવેથી ઓછામાં ઓછો સૂર્યપ્રકાશ મેળવે છે. તેથી બધું નરમ અને સ્ત્રીમય બની જાય છે. તે આની જેમ વિશાળ રીતે ચાલુ નથી. સ્ત્રીની પૂજા એક સમયે સમગ્ર પૃથ્વી પર પ્રચલિત હતી, પરંતુ દુર્ભાગ્યવશ ધર્મ સાથે પણ ખૂબ જ મહત્વાકાંક્ષી અભિગમ, જેમ કે બીજા બધા સાથે હતો. વિજય એ સાધન બની ગયો. જ્યારે વિજય સાધન બન્યો, તેઓએ સ્ત્રીત્વને ગ્રહની બહાર સળગાવી ફેંક્યું. આપણે તેને આવું બનાવી દીધું, જાણે સફળ થવાનો એકમાત્ર રસ્તો પુરુષત્વ છે. અને આપણે સ્ત્રીને પણ પુરુષત્વ અપનાવવાની ફરજ પાડી, તેમના વલણ, અભિગમ અને ભાવના અને વિચારસરણીમાં. કારણ કે ક્યાંક આપણે બધાને સમજાવ્યું કે પુરુષત્વ સફળતાનો એકમાત્ર રસ્તો છે. વિજય એ રસ્તો નથી, સમાવિષ્ટ એ માર્ગ છે. ને તમે ગ્રહ પર વિજય મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, આજ તો આપત્તિઓ તરફ દોરી ગયું છે. જો સ્ત્રીત્વ વધુ પ્રબળ પરિબળ હોત અથવા ઓછામાં ઓછું સમાન રૂપે સંતુલિત હોત, તો મને નથી લાગતું કે કોઈ ઇકોલોજીકલ હોનાર જ થાત. કારણ કે સ્ત્રીત્વ અને પૃથ્વીની ઉપાસના હંમેશા એક સાથે થતી. તે સંસ્કૃતિઓ કે જેઓ પૃથ્વીને માતા તરીકે જોતી અને તે તરફની ઉપાસનાત્મકતા વલણમાં હતી, તેઓએ આજુબાજુના વાતાવરણને ક્યારેય વધારે નુકસાન કર્યું નહીં. ફક્ત તે જ જેમણે જીતને જીવન માર્ગ તરીકે જોયો હતો, ત્યાં જ આ બધું બન્યું હતું. ગ્રહને આટલું નુકસાન કર્યા પછી હજી પણ અડધા લોકો બરાબર ખાઈ નથી શકતા. ગ્રહ પર પૂરતું ભોજન છે, પરંતુ અડધા લોકો સરખી રીતે ખાઈ નથી શકતા. જો સ્ત્રીત્વ પ્રભાવશાળી હોતે તો વસ્તી ખાતરીપૂર્વક ખાઈ શકતું. જો સ્ત્રીત્વ પ્રભાવશાળી હોતે તો કરુણા અને પ્રેમ અને સૌંદર્ય પ્રબળ હોત, વિજય નહીં. જો સ્ત્રીત્વને આ ગ્રહ પર સારી અભિવ્યક્તિ મળે તો કદાચ આપણું શેરબજાર 20,000 નહીં પહોંચે, પરંતુ સામાન્ય રીતે લોકો વધારે સ્મિત આપશે, થોડા વધુ ખુશ, થોડા વધુ પ્રેમાળ. જીવન થોડું હજી સુંદર હોત, જે આપણે સામાન્ય રીતે જોઈએ છે ને. છેવટે આ બધું માનવીય સુખાકારીની શોધ માટે થઈ રહ્યું છે, પરંતુ તે સંપૂર્ણપણે ભૂલી ગયું છે. કારણ કે તે પુરુષત્વની રીત છે કે તે ફક્ત એક રીતે ચાલે કરે છે. સ્ત્રીત્વ કોઈ પણ જગ્યાએ જવાનો પ્રયાસ નથી કરી રહી. સ્ત્રીત્વ ખુશ છે જ્યાં તે છે, તે જ મોટો તફાવત છે. જો આ બંને બાબતોનું સંતુલન હોય તો આપણે ક્યાંક જઈ શકીશું અને આપણે જ્યાં હશું તે પણ માણી શકીશું. દુનિયામાં આ જ થવાની જરૂર છે.